ધોરણ બે ગણિત ગમ્મત પ્રકરણ ચાર દસ દસની ગણતરી કરીએ અહીંયા તમે જુઓ સૂચના આપેલી છે દસના જૂથ બનાવો તથા દશક અને એકમ લખો અહીંયા પહેલા ચિત્રમાં લીટીઓ આપેલી છે કેટલી લીટીઓ આપેલી છે તો ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને નીચે 13 લખ્યા આ બાજુ જુઓ તમે એકમ અને દશકના ખાના પાડેલા છે અહીંયા એકમના સ્થાનમાં 3 છે તો અહીંયા 3 લખેલા છે દશકના સ્થાનમાં 1 છે તો અહીંયા 10 લખેલા છે તો કેમ તો એકમના સ્થાનમાં જે અંક હોય એની સ્થાન કિંમત એની એજ રે દશકના સ્થાનમાં જે અંક હોય એની પાછળ આપણે શૂન્ય લગાવવાનો ગમે તે સંખ્યા હોય દાખલા તરીકે 6 આપેલા હોય દશકના સ્થાનમાં તો આપણે પાછળ મીંડું લગાવીએ તો શું થાય 60 એવી રીતે 9 આપેલા હોય અને શૂન્ય લગાવીએ તો શું થાય 90 એવી રીતે આપણે આગળ જોઈએ અહીંયા જુઓ બે નંબર પર કેટલી લીટીઓ છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 તો આપણે અહીંયા 17 લખીશું હવે એકમના સ્થાનમાં 7 છે તો આપણે અહીંયા 7 લખીશું દશકના સ્થાનમાં 1 છે તો દશકના સ્થાનમાં 1 છે તો આપણે મીંડું લગાવીએ તો અહીં શું થશે 10 તો અહીં આપણે 10 લીટીઓ દોરવાની અને અહીંયા 7 લીટીઓ દોરવાની એવી રીતે આગળ કેટલી લીટીઓ છે આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 હવે એકમના સ્થાનમાં 21 છે તો આપણે એકમના સ્થાનમાં 1 લખીશું અને દશકના સ્થાનમાં 2 છે તો 2 ની સ્થાન કિંમત 20 થશે તો આપણે 20 લખીશું તો અહીંયા 10 10 ના 2 જૂથ બનાવવાના અને અહીંયા એકમના સ્થાનમાં 1 છે તો 1 લીટી દોરીશું એવી રીતે આગળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 કેટલી લીટીઓ થઈ 27 તો આપણે અહીંયા 27 લખીશું અને એકમના સ્થાનમાં 7 છે તો આપણે અહીંયા 7 લખીશું એકમના સ્થાનમાં દશકના સ્થાનમાં 2 છે તો દશકના સ્થાનમાં 2 છે તો આપણે મીંડું લગાવીશું એટલે કેટલા થશે 20 તો હવે અહીંયા 10 10 ના 2 જૂથ બનાવીશું દશકના સ્થાન ઉપર અને એકમના સ્થાન ઉપર 7 છે તો 7 ઊભી લીટીઓ દોરીશું એવી રીતે આગળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20 21 22 23 24 25 26 સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ કેટલી લીટીઓ છે 32 તો આપણે અહીંયા 32 લખીશું હવે એકમના સ્થાનમાં 2 છે તો આપણે અહીંયા એકમના સ્થાનમાં 2 લખીશું દશકના સ્થાનમાં 3 છે તો આપણે અહીંયા 0 લખીશું 3 ની જોડે તો કેટલા થશે 30 તો 10 10 ના અહીંયા કેટલા જૂથ બનશે 3 અને અહીંયા એકમના સ્થાનમાં 2 છે તો આપણે 2 લીટી દોરીશું એવી રીતે આગળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 તો આપણે અહીંયા 44 લખીશું હવે એકમના સ્થાનમાં 4 છે તો આપણે અહીંયા 4 લખીશું એકમના સ્થાનમાં અને દશકના સ્થાનમાં 4 છે તેની પાછળ શૂન્ય લગાવીશું તો કેટલા થશે 40 પછી આપણે દશકના સ્થાન ઉપર 10 10 ના 4 જૂથ બનશે અને 4 એકમના સ્થાનમાં છે તો 4 ઊભી લીટીઓ દોરીશું આપણે આગળ જોઈએ ખાલી સ્થાન પૂરો અહીંયા ઉદાહરણ આપેલું છે અહીંયા મણકા ગોળી છે મણકા ગોળીમાં એકમના સ્થાનમાં જે મણકા હોય એ એનની સંખ્યાની એકમના સ્થાનમાં લખવાની દશકના સ્થાનમાં મણકા ગોળીમાં જે મણકાની સંખ્યા હોય એ સંખ્યા અહીંયા લખવાની એવી રીતે જુઓ અહીંયા એ પહેલું ઉદાહરણ આપેલું છે તેમાં એકમના સ્થાનમાં કેટલા મણકા છે એ આપણે ગણીશું 1 2 3 4 5 6 તો આપણે અહીંયા 6 લખીશું દશકના સ્થાનમાં કેટલા મણકા છે 1 2
તો હવે આ બંને સંખ્યા છે આપણે અહીંયા નીચે ના ખાનામાં લખીશું તો દશકના સ્થાનમાં 2 છે તો 2 લખીશું એકમના સ્થાનમાં 6 છે તો 6 લખીશું તો કેટલા થશે 26 એવી રીતે આગળ તો એકમના સ્થાનમાં અહીંયા કેટલા મણકા છે તો 1 2 3 4 5 6 7 8 તો અહીંયા 8 લખીશું દશકના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 હવે અહીંયા દશકની દશકના સ્થાનમાં 2 છે તો 2 લખીશું એકમના સ્થાનમાં 8 છે તો 8 લખીશું તો કેટલા થશે 28 એવી રીતે આગળ અહીંયા એકમના સ્થાનમાં 1 છે મણકો તો 1 લખીશું દશકના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 તો અહીંયા કેટલા થશે 31 એવી રીતે અહીંયા એકમના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 દશકના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 તો અહીંયા 3 લખીશું તો બન સંખ્યા લખીશું તો કેટલી થશે 33 એવી રીતે આગળ અહીંયા એકમના સ્થાનમાં 1 2 3 4 5 તો આપણે અહીંયા 5 લખીશું દશકના સ્થાનમાં 1 2 3 તો અહીંયા 3 લખીશું તો કેટલા થશે 35 એવી રીતે આગળ એકમના સ્થાનમાં કેટલા મણકા 1 2 તો 2 લખીશું દશકના સ્થાનમાં 1 2 3 4 તો 4 લખીશું તો કેટલી સંખ્યા થશે 42 એવી રીતે આગળ એકમના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 4 5 6 7 તો આપણે અહીંયા 7 લખીશું દશકના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 4 તો આપણે 4 લખીશું તો કેટલી સંખ્યા થશે 47 એવી રીતે આગળ 1 2 3 4 એકમના સ્થાનમાં 4 મણકા છે તો આપણે 4 લખીશું દશકના સ્થાનમાં 1 2 3 4 5 5 મણકા છે તો આપણે 5 લખીશું તો કેટલા થશે 54 એવી રીતે અહીંયા એકમના સ્થાનમાં એક પણ મણકો નથી તો આપણે શું લખીશું 0 દશકના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 4 5 તો આપણે અહીંયા 5 લખીશું તો કેટલી સંખ્યા થશે 50 એવી રીતે એકમના સ્થાનમાં અહીંયા 1 2 3 4 5 6 તો આપણે 6 લખીશું દશકના સ્થાનમાં કેટલા મણકા 1 2 3 4 5 6 તો આ બંને સંખ્યા આપણે નીચે લખીશું તો કેટલી થશે 66 એવી રીતે આગળ એકમના સ્થાનમાં 1 2 તો 2 લખીશું દશકના સ્થાનમાં 1 2 3 4 5 6 6 છે તો બંને સંખ્યા આપણે નીચે લખીશું તો કેટલા થશે 62 એવી રીતે અહીંયા એકમના સ્થાનમાં 1 2 3 તો 3 લખીશું દશકના સ્થાનમાં કેટલા મણકા 1 2 3 4 5 6 7 તો આપણે અહીંયા 7 લખીશું તો કુલ કેટલી સંખ્યા થશે 73 એવી રીતે અહીંયા એકમના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 4 તો 4 લખીશું આગળ જોઈએ એકમના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 4 તો આપણે અહીંયા 4 લખીશું દશકના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 4 5 6 7 તો અહીંયા 7 લખીશું કેટલી સંખ્યા થશે 74 એવી રીતે આગળ અહીંયા એકમના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 4 5 6 7 8 તો આપણે 8 લખીશું દશકના સ્થાનમાં મણકા ગણીએ 1 2 3 4 5 6 7 8 તો અહીંયા 8 લખીશું હવે અહીંયા લખીશું તો કેટલા થશે 88 એવી રીતે આગળ એકમના સ્થાનમાં એક પણ મણકો નથી તો આપણે શું લખીશું 0 અહીંયા દશકના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 4 5 6 7 8 તો અહીંયા આપણે 8 લખીશું તો કેટલી સંખ્યા થશે 80 એવી રીતે આપણે આગળ જોઈએ એકમના સ્થાનમાં કેટલા મણકા છે 1 2 3 4 5 તો આપણે અહીંયા 5 લખીશું દશકના સ્થાનમાં 1 2 3 4 5 6 7 8 9 તો આપણે અહીંયા 9 લખીશું તો કેટલી સંખ્યા થશે 95 હવે આપણે આગળ જોઈએ ખાના પૂરા કરો ઉદાહરણ આપેલું છે અહીંયા 3 દશક 2 એકમ તો એકમના સ્થાનમાં 2 છે તો 2 અને વત્તાકારની નિશાની છે અને દશકના સ્થાનમાં 3 છે તો દશકના સ્થાનમાં જે અંક હોય એની પાછળ આપણે શૂન્ય લગાવીએ તો કેટલા થાય અહીંયા 3 છે તો શૂન્ય લગાવીએ તો 30 થાય તો એવી રીતે 30 વત્તા 2 બરાબર 32 ઉદાહરણ આપણે જોયું હવે એવી રીતે આપણે આગળ જોઈશું અહીંયા 4 દશક 9 એકમ તો આપણે અહીંયા એક દશકના સ્થાનમાં 4 છે તો 4 ની પાછળ શૂન્ય લગાવીશું તો કેટલા થશે 40 વત્તા એકમના સ્થાનમાં 9 છે તો 9 બરાબર 49
એવી રીતે અહીંયા આગળ જોઈએ ચાર દસ ત્રણ એકમ તો ચાર દશક છે તો આપણે ચારની પાછળ શૂન્ય લગાવીશું તો કેટલા થશે ચાલીસ અને વત્તા એકમના સ્થાનમાં ત્રણ છે તો ત્રણ તો ચાલીસ વત્તા ત્રણ બરાબર તેતાળીસ લખીશું અહીંયા એવી રીતે અહીંયા પચાસ વત્તા છ આપેલા છે તો આપણે અહીંયા શું લખીશું પાંચ દસ છ એકમ બરાબર પચાસ વત્તા છ બરાબર છપ્પન અહીંયા છપ્પન લખીશું અહીંયા સાહીઠ વત્તા ચાર આપેલા છે તો સાહીઠમાં દશકના સ્થાનમાં સાહીઠ છે તો આપણે અહીંયા શું લખીશું છ દસ એકમના સ્થાનમાં ચાર છે તો ચાર એકમ તો સાહીઠ વત્તા ચાર બરાબર અહીંયા આપણે ચોસઠ લખીશું એવી રીતે અહીંયા સિત્યોતેર આપેલા છે તો સિત્યોતેર એકમના સ્થાનમાં સાત છે દશકના સ્થાનમાં સાત છે તો દશકના સ્થાનમાં સાત સાત દસ અને સાત એકમ એવી રીતે દશકના સ્થાનમાં સાત છે તો સિત્તેર વત્તા એકમના સ્થાનમાં સાત છે તો બરાબર સિત્યોતેર થયું ને હવે અહીંયા એક્યાસી આપેલા છે તો આપણે દશકના સ્થાનમાં આઠ છે તો આઠ દસ એકમના સ્થાનમાં એક છે એટલે એક એકમ તો આઠ દશકના સ્થાનમાં છે તો આઠની પાછળ મીંડું લગાવીશું તો એંસી વત્તા એકમના સ્થાનમાં એક છે તો એંસી વત્તા એક બરાબર એક્યાસી થયું ને હવે અહીંયા જુઓ આઠ દશક નવ એકમ તો આ દશકના સ્થાનમાં આઠ છે તો એંસી વત્તા નવ એકમના સ્થાનમાં છે તો નવ એંસી વત્તા નવ બરાબર અહીંયા શું લખીશું નેવ્યાસી ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો અહીંયા ચિત્ર આપેલું છે કઠિયારાનો અહીંયા પ્રશ્ન નંબર એક એમાં પ્રશ્ન છે એક ભારામાં કેટલા લાકડા છે તો એક ભારામાં કેટલા લાકડા છે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો કેટલા લાકડા છે દસ તો આપણે અહીંયા દસ લખીશું લાકડાના ભારા કેટલા છે તો એક બે ત્રણ તો આપણે અહીંયા ત્રણ લખીશું ભારાની બહાર કેટલા લાકડા છૂટા પડ્યા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આપણે અહીંયા નવ લખીશું કુલ કેટલા લાકડા છે તો દસ દસના કેટલા ભારા છે આપણી જોડે એક બે ત્રણ તો કેટલા થયા ત્રીસ અને નવ લાકડા છૂટા છે તો આપણે ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ તો આપણે અહીંયા ઓગણચાલીસ લખીશું હવે પ્રશ્ન નંબર પાંચ લાકડાના આવા ચાર ભારા હોય તો કુલ કેટલા લાકડા હોય તો એક લાકડાના આવા ચાર ભારા તો એક ભારામાં કેટલા લાકડા દસ તો એવા ચાર ભારા છે તો કેટલા લાકડા થાય ચાલીસ તો આપણે અહીંયા ચાલીસ લખીશું હવે ચોવીસ લાકડા હોય તો આવા કેટલા ભારા બને ચોવીસ લાકડા હોય તો દસ દસના કેટલા ભારા બને બે અને કેટલા લાકડા છૂટતા રહે તો બે ભારા બને અને ચાર લાકડા છૂટતા રહે તો આપણે અહીંયા ચાર લખીશું એવી રીતે આગળ અહીંયા માળાઓનું ચિત્ર આપેલા છે એનો પ્રશ્ન નંબર એક જોઈશું આપણે પહેલા ચિત્રમાં માળામાં કેટલા ફૂલ છે તો પહેલા નંબરની માળા છે એમાં ફૂલ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો એક માળામાં કેટલા ફૂલ છે દસ દસ ફૂલ બરાબર એક દસ ફૂલની એક માળા બનાવી હવે પ્રશ્ન નંબર બે બીજા ચિત્રમાં કેટલી માળા છે તો બીજા ચિત્રમાં કેટલી માળા છે એક બે ત્રણ ચાર પાંચ તો આપણે અહીંયા પાંચ લખીશું અને કેટલા ફૂલ છૂટા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આપણે અહીંયા આઠ લખીશું હવે બીજા ચિત્રમાં કુલ કેટલા ફૂલ છે તો એક ફૂલની માળા બનાવવા દસ ફૂલ જોઈએ તો એવી પચાસ પાંચ માળા છે તો કેટલી કેટલા ફૂલ થશે પચાસ અને કેટલા ફૂલ છૂટા છે આઠ તો પચાસ ને આઠ કેટલા થયા અઠાવન તો આપણે અહીંયા અઠાવન લખીશું ત્રીજા ચિત્રમાં કેટલી માળા છે તો ત્રીજા ચિત્રમાં કેટલી માળા તો એક બે ત્રણ ચાર પાંચ છ તો છ માળા અહીં છ માળા છે તો આપણે અહીંયા છ લખીશું અને કેટલા ફૂલ છૂટા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત
તો અહીંયા કેટલા ફૂલ છૂટા છે 7 તો અહીંયા આપણે 7 લખીશું તો ત્રીજા ચિત્રમાં કુલ કેટલા ફૂલ છે તો 6 માળા છે અને 7 ફૂલ છૂટા છે તો 6 માળાના 60 ફૂલ 60 પછી 61 62 63 64 65 66 67 તો આપણે અહીંયા 67 લખીશું હવે અહીંયા આમ જુઓ પ્રશ્ન નંબર 6 36 ફૂલ હોય તો આવી કેટલી માળા બને અને ખાલી જગ્યા અને કેટલા ફૂલ છૂટા રહે 36 ફૂલ હોય તો કેટલી માળા બને તો અહીંયા જુઓ 36 છે તો 36 માં આપણે 3 માળા બનશે કેટલી માળા બનશે 3 અને કેટલા ફૂલ છૂટા રહેશે 6 આગળ ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો અહીંયા પેન્સિલના બોક્સ આપેલા છે બરાબર તો અહીંયા પહેલો પ્રશ્ન છે એક પેકેટમાં કેટલી પેન્સિલ છે તો એક પેકેટમાં કેટલી પેન્સિલ છે આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 તો આપણે અહીંયા 10 લખીશું પેન્સિલના કેટલા પેકેટ છે તો 1 2 3 4 5 6 તો આપણે અહીંયા 6 લખીશું પેકેટની બહાર કેટલી પેન્સિલ છે તો 1 2 3 4 તો આપણે અહીંયા 4 લખીશું કુલ કેટલી પેન્સિલ છે તો 10 10 ના કેટલા બોક્સ છે 1 2 3 4 5 6 તો 60 થયા હવે 60 અને 4 પેન્સિલ છૂટી છે તો 60 પછી 61 62 63 64 તો કુલ કેટલી પેન્સિલ થઈ 64 તો આપણે અહીંયા 64 લખીશું 47 પેન્સિલ હોય તો આવા કેટલા પેકેટ બને અને ખાલી જગ્યાની કેટલી પેન્સિલ પેકેટની બહાર છૂટી રહે પેન્સિલ હોય તો 4 પેન્સિલના પેકેટ બને અને 7 પેન્સિલ છૂટી રહે એવી રીતે આપણે આગળ જોઈએ અહીંયા નીચેનું ચિત્ર જુઓ એક પેકેટમાં કેટલા ચાંદલા છે પ્રશ્ન નંબર 1 માં એક પેકેટમાં કેટલા ચાંદલા છે તો કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 એક પેકેટમાં 10 ચાંદલા છે તો આપણે અહીંયા પહેલી ખાલી જગ્યામાં 10 લખીશું પ્રશ્ન નંબર 2 ચાંદલાના પેકેટ કેટલા છે તો 1 2 3 4 5 6 7 તો ચાંદલાના પેકેટ 7 છે તો આપણે અહીંયા 7 લખીશું પ્રશ્ન નંબર 3 કુલ કેટલા ચાંદલા છે હવે એક પેકેટમાં 10 ચાંદલા છે તો હવે આપણી જોડે 7 પેકેટ છે તો 10 20 30 40 50 60 70 કેટલા ચાંદલા થયા 70 તો આપણે અહીંયા 70 લખીશું હવે અહીંયા જુઓ 58 ચાંદલા હોય તો આવા કેટલા પેકેટ બને અને કેટલા ચાંદલા પેકેટની બહાર છૂટા રહે તો 58 ચાંદલા હોય તો 5 પેકેટ બને અને 8 છૂટા રહે આપણે આગળ જોઈએ નીચેના ચિત્રમાં ખૂટતા ચાંદલા દોરી 10 નો જૂથ પૂર્ણ કરો હવે અહીંયા કૌંસમાં છે ચાંદલાની 3 જ હરોળ લેવી ઉદાહરણ આપેલા છે અહીંયા જુઓ 1 2 3 4 5 6 6 ચાંદલા દોરેલા છે હવે ત્રીજી હરોળમાં બાકીના ચાંદલા દોરવાના છે તો 1 2 3 4 તો 6 માં 4 ઉમેરીએ તો કેટલા થયા 10 ઉદાહરણ આપેલું છે એવી રીતે આપણે આગળ જોઈએ 1 2 3 4 5 5 ચાંદલા દોરેલા છે આપણે બીજા 10 કરવા માટે કેટલા દોરવાના તો 1 2 3 4 5 તો 5 માં 5 ઉમેરીએ તો કેટલા થયા 10 અને આમ ગણીએ તો બી 10 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે આગળ 1 2 3 4 4 ચાંદલા આપેલા છે તો બીજા આપણે જે સુધી 10 ના થાય તે સુધી દોરવાના તો 4 પછી 5 6 7 8 9 10 એવી રીતે આગળ 1 2 3 3 ચાંદલા દોરેલા છે હવે 10 દોરવા માટે આપણે શરૂ કરીએ 4 5 6 7 8 9 10 એવી રીતે આગળ 1 2 3 4 5 6 7 8 9 9 ચાંદલા દોરેલા છે આપણે બીજે એક ચાંદલો દોરીશું એટલે 10 પૂરા થશે હવે આગળ 1 2 3 4 હવે બાકીને આપણે દોરીએ 5 6 7 8 9 10
એવી રીતે આગળ 1 2 3 4 5 6 ચાલના દોરેલા છે. આપણે ત્રીજી હરોળથી શરૂ કરીશું, 6 પછી 7 8 9 10 એવી રીતે. હવે અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 9 નવ ચાલના દોરેલા છે. આપણે ત્રીજી હરોળમાં એક દોરીશું એટલે નવમાં એક ઉમેરીએ કેટલા થાય 10. એવી રીતે આગળ 1 2 3 4 5 6 7 સાત ચાલના આપેલા છે. હવે 8 9 10 બીજા ત્રણ ચાલના દોર્યા એટલે 10 પૂરા થયા. જોડો 1 દશક અને 5 એકમ તો કેટલા થશે 15. તો એને આપણે 15 સામે લખેલા છે તેની સાથે જોડવાના. એવી રીતે 2 દશક 4 એકમ તો કેટલા થયા 24. તો સામેની લાઇનમાં 24 જ્યાં લખેલા છે તેની સાથે આપણે જોડીશું. એવી રીતે 4 દશક 2 એકમ તો કેટલા થયા 42. તો આપણે 42ના અંક સાથે જોડીશું. હવે 5 દશક 1 એકમ તો કેટલા થયા 51. તો આપણે 51 સાથે જોડીશું. 3 દશક 6 એકમ તો 36 થયા. તો આપણે 36ના અંક સાથે જોડીશું. 6 દશક 3 એકમ કેટલા થયા 63. તો આપણે 63 સાથે જોડીશું. એવી રીતે આગળ 7 દશક 8 એકમ તો 78 થયા. તો આપણે 78 સાથે જોડીશું. એવી રીતે 8 દશક 7 એકમ તો 87 થયા. તો આપણે 87 સાથે જોડીશું.